सदानन्दम्भोदि स्मितरुचिरपूर्णेन्दुवदन प्रफुल्लम्भो जन्मच्छदसदृश शोभाक्षियुगल कृपापाराभार श्रितसकलजीवतिसुखदो महाश्रेयो मूर्ति जयति स हि नारायनमुनि वर्णिवेशरमणीयदर्शनम् मन्दहासरुचिराम्बुजं पूजितं सुरनरोतमेरमुदा धर्मनन्दनमहं विचिन्तये ॐवतारिणी श्रीस्वामिनारायणाय नमो नमः ॐ श्रीहरिकृष्णाय नमो नमः ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ગણશ્યામ મહારાજની જય બધા ભક્તોને જય સ્વામિનારાયણ સદગુરુ આધારાનંદ સ્વામી શ્રી હરિચરિત્રમ સાગર ગ્રંથની અંદર પૂર્વ પાંચમો અને તરંગ અઢાર એમાં છેલ્લે એમ કથા લખે છે મુક્તાનંદ સ્વામી ઉત્તમ રાજાને કથા સંભળાવે છે કે ભગવાન શ્રીહરિ મોડા ગામમાં રહીને અલૈયા ગામ સુધી ગયા છે અલૈયા ગામની અંદર રત્ના ભગત એની જે મૂર્તિની વિશે સ્થિતિ છે એનું સ્વામીએ વર્ણન કર્યું છે ત્યાર પછી અલૈયા ગામની અંદર રસોઈ કરી મહારાજ ઠાકોરજી ધરાવે છે મહારાજ પોતે જમ્યા સંતોની પંક્તિ થઈ છે અને સંતોને પીરસી પછી મહારાજે આગળ વાત કરે છે અલૈયા ગામની અંદર એ સદગુરુ આધારાંત સ્વામી લખે છે મુક્ત મુનિ ઉત્તમ રાજાને સંભળાવે છે પૂર કે તરંગોગ્નિશ્રી હરિસંતર દુધ સકર પીરસિયાએ પલંગ પર નિજ જન સુખ કર રૂપતિ જેવ કે બેઠે હરિકે પાસ હરી જનય ગામ કે તાકુ પૂછત અવિનાશ ગામ શ્રીહરિયે સંતોને છેલ્લે દહી દૂધ અને સાકર પીરસ્યા પછી સ્વભક્ત સુખકારી શ્રીહરિ ઉતારે આવીને પલંગ ઉપર વિરાજ્યા સંતો અને દરબારો જમ્યા પછી શ્રીહરિની પાસે બેઠા ત્યારે બીજા ગામના હરિભક્તો જે ત્યાં આવ્યા હતા તેમને અવિનાશી શ્રીહરિ પૂછવા લાગ્યા અહીંયા જે હરિભક્તો આવે છે તેઓ રોજ ક્યાં જમે છે અને તેની વ્યવસ્થા શું છે કારણ કે રોજ ત્રણ વાર જમવાનું જોઈએ જ ભગવાન પોતે કહે છે રોજ કેટલી વાર જમવાનું જોઈએ ત્રણ વાર એકટાણું જમતા હોય બધા ત્રણ વાર જમજો મહારાજ કે છે ત્રણ વાર જમવાનું જોઈએ જ જ લગાડ્યો જઈને રહીએ ત્યાં હરિભક્તો તો અનંત આવે માટે જો કોઈ ગરીબ હરિભક્તો હોય તો તેમની શ્રદ્ધા કઈ રીતે ટકે જગકો સમજે વેવારા તુમ ગ્રહસ્ત સો જો જો કરત તુમ કાજ હિજે હા જો જો કરત તુમ કાજહી જે હા સબકો વિચાર યાગે કરતે હા સબકો વિચાર યાગે કરતે અલૈયા ગામની અંદર મહારાજ જમીને બેઠા સંતોને જમાડ્યા પછી બાજુ બાજુના ગામના ભક્તો આવેલા હતા એ બધા જે ભક્તો આવ્યા એ બધા જ્યારે આવીને બેઠા ત્યારે મહારાજ પૂછવા લાગ્યા કે બધા ભક્તો જે આવે છે જમે છે ક્યાં શ્રીજી મહારાજ બહુ વ્યવહાર કુશળ હતા ભગવાન શ્રીહરિ જેમ એક વક્તા તરીકે પહેલાં નંબરે આ પૃથ્વી ઉપર આવે આજ સુધી શ્રીજી મહારાજ જેવો કોઈ વક્તા થયો નથી છે નહીં અને થશે પણ નહીં એવી જ રીતે મેનેજમેન્ટની બાબતમાં વ્યવહારની બાબતમાં વ્યવહારું જેને કહેવાય એ વ્યવહારની બાબતમાં શ્રીજી મહારાજ જેવો કોઈ થયો નથી છે નહીં અને થશે નહીં કારણ એ છે કે શ્રીજી મહારાજ જેવા એ અને માત્ર એ એક જ છે હા એના સારધમ્યપણાને પામીને એની કૃપાથી પૃથ્વી પર ન હોય એવું નથી પણ એ તો માત્ર એક જ છે એવા એની વ્યવહાર કુશળતા એને કોઈને દીધેલી હોય ભગવાને પોતે એ કળા કોઈક સંત કે ભક્તને દીધેલી છે એ ભગવાનની દીધેલી છે જ્યારે ભગવાન પાસે કોઈનું દીધેલું કાંઈ નથી એટલે હું કહું છું કે એના જેવા એક અને માત્ર એક છે એ સર્વના દાતા છે મહારાજ જેવું જ વ્યક્તિત્વ આપણને ભગવાનના મોટા પુરુષોમાં પણ દેખાય ભગવાનના મોટા ભક્તોમાં પણ દેખાય પણ એ ભગવાનનું આપેલું છે દાતા તો એક મહારાજ જ છે મહારાજ હરિભક્તોને પૂછે છે કે ત્રણ વાર જમવાનું તો જોઈએ હવે બધા આટલા બધા મહારાજ કે અમે જ્યાં રહેતા હોઈએ ત્યાં આગળ તો અનંત હરિભક્તો આવે અને પાછો ભગવાનના દર્શનને એવો લોભ રહે એટલે જાય જ નહીં પાછા એક દિના રોકાય મહિનો મહિનો રોકાય મહારાજ અલૈયા મોડાથી અલૈયા આવે તો મોડાથી ભેગા આવ્યા હોય પાછા અલૈયા આવે ન્યા પાછા પચા તો આરે હોય ને બીજા પચાને ખબર પડે બીજા હો દોઢસો ઉમટી આવે એ પાછા આગલા ગામ જાય એટલે સંઘ વધતો જ જાય અને ઘેર જવાનું કોઈ નામ લે જ નહીં અને ત્રણ ટાના ખાવાનું જોઈએ હવે મહારાજ કે અમે જેને ઘેર ઉતર્યા હોઈએ એ જો ગરીબ હોય એની શ્રદ્ધા કેવી રીતે ટકે આને વ્યવહાર કહેવાય આને વ્યવહાર કહેવાય બહુ ધ્યાન રાખવું પડે ત્યાગીને અમારે વધારે ધ્યાન રાખવું પડે બહુ વિચારવું પડે અમને ગુરુજી ઘણી વખત કહે ગામડે અહીં આવે તો આટલે આવે તો બહુ સુખ સમૃદ્ધિ થઈ ગઈ સત્સંગની અંદર ને ગ્રહસ્થ હરિભક્તોય ઘણા સુખિયા થઈ ગયા પણ ગામડાઓની અંદર ગામડા ફરવાના થાય ત્યારે ગુરુજી કે મને મારા ગુરુ એમ કહેતા એટલે કે દાદા ગુરુજી એવું કહેતા કે કાંઈક હરિભગત ઓછું લાવ્યા હોય ને રસોઈમાં તો આપણે એને કહેવું નહીં કાંઈ લઈ આવો એમ કેવું નહીં ગાલે આવો એને રસોઈ જોતી હોય અને સીધું ઓછું લાવ્યા હોય તો એને કેવું કે ભાઈ પચાસ માણસની રસોઈ તમારે જોઈએ છે તો આટલા લાડુ નહીં થઈ રહે આટલું શાક નહીં થઈ રહે તમે લાવજો પણ તમારા પૂરતી જે રસોઈ લાવ્યા હોય તો જે શાક લાવ્યા હોય જેટલું સીધું લાવ્યા હોય જે ઘી તેલ લાવ્યા હોય જે કાજુ બદામ લાવ્યા હોય ના લાવ્યા હોય તો એમાં તમારે રસોઈ કરી લેવી એવું ગુરુજી કે મને મારા ગુરુ કહેતા એટલે તમે પણ ગામડા ફરતા હો હરિભક્તો પાસે જવાનું થાય ત્યારે આવી ધ્યાન રાખવું આ તો ઇન્ડિયાની અંદર જ્યારે બહુ નાના ગામડાઓમાં આજથી વર્ષો પહેલાં ફરવાનું થતું ત્યારે ગુરુજીને વધારે ઉપદેશ દેવો પડતો અને કહેવું પણ પડતું કારણ કે સંતો બધા હજુ ટ્રેન થતા હોય નીકળતા હોય બહાર ખબર હોય નહીં અને હરિભક્તને કહી દે ગામડે ગયા હોય તે હરિભગત ઘેર બદામ કેરી ખાતા હોય બદામ કેરી સમજો ને ઓલી આવે આવડી મોટી ઇન્ડિયામાં મળે પહેલાં વર્ષો પહેલાં દસ રૂપિયા કિલો મળતી હતી હવે ખબર નહીં મોંઘી થઈ હશે થોડી હવે હરિભગત બદામ કેરી ખાતો હોય અને સંતો ગામડે ફરવા ગયા હોય હવે સંતોના આશ્રમમાં તો કેસરના ઢગલા થતા હોય આફૂસના ઢગલા થતા હોય પછી સંતોને બદામ કેરી લાવે ઓલા ભગત અને સંતો ગે ભગત કેરી હું લઈ આવો છો તમે લાવો તો કેસર ને આફુસ લાવો ને આફુસ ના ખાતો હોય તમારા માટે ક્યાંથી લાવે વ્યવહાર એન સાધુ વ્યવહાર પડે સાધુતાની ખબર પડે બોલું ચાલું બેસવું ઉઠવું માગવું લેવું દેવું જોવું સાંભળવું હસવું રડવું બધી જ ક્રિયામાં એક એક ક્રિયાની અંદર વ્યવહારની ખબર પડે અને આ જગતની અંદર જેને વ્યવહાર સારી રીતે કરતા આવડતો હોય કહેતા સ્વભાવને વ્યવહાર સારી રીતે કરવામાં સ્વભાવનો બહુ કંટ્રોલ જોઈએ કોઈનો વ્યવહાર આપણે સારી રીતે કરવો હોય ને તો આપણા સ્વભાવ ઉપર બહુ નિયંત્રણ જોઈએ તો જ આપણે કોઈ સાથે સારી રીતે વ્યવહાર કરી શકીએ આપણી સાથે રોજ બરોજ રહેતા સંતો ભક્તો આપણી સાથે રોજ આપણને મળતા ભગવાનના સંતો ભક્તો એની સાથેનો વ્યવહાર એની સાથેનું બોલવું ચાલવું બેસવું ઊઠવું ખાવું પીવું જોવું હસવું ત્યાં આપણે પરિચય મળે બધી જગ્યાએ વ્યવહારની જરૂર પડે પણ આવું તો બહુ જરૂર પડે સંતો પણ તમે જુઓ જ્યાં ઉતારો કોઈ હરિભગતને ત્યાં કર્યો હોય ત્યાં હરિભક્તો રોજ આવતા હોય રોજ હરિભગત આવે એક ઘરની અંદર સંતોર્યા હોય એ ઘરની અંદર હરિભક્તો રોજ પચીસ પચાસ આવે એની માટે રોજ પ્રસાદ આપવાનો હરિભક્તોની સભા પૂરી થાય એટલે હરિભક્તો પાછા ઘરે જાય ત્યારે એને રોજ પ્રસાદ કંઈક દેવાનો ક્યારેક જમવાનું બનાવવાનું હોય વીકેન્ડ હોય તો જમવાનું કરવાનું હોય વીકડેઝ હોય તો સંતો ઉતારે હોય કોઈ હરિભગતના ઘરે અને હરિભગતને ઘેર સંતો ચાર હોય તો ચાર સંતો માટે હરિભગતે શાકભાજીને બધું લાવીને મૂક્યું હોય અને દર્શન કરવા માટે બપોરે હાડા અગિયારે ચાર હરિભગત આવ્યા તો સંતો તો એમ જ કહેવાના છે હાલો જમાડવા પણ એવી રીતે રોજ વીકડેઝની અંદર સંતો જ્યાં રહેતા હોય ત્યાં હરિભક્તોની અવર જવર સતત ચાલુ હોય એટલે જે ઘરમાં સંતો રહ્યા છે એ ઘરના હરિભગત જે હોય એને ઘસારો ઘણો પડે ઘણો પડે એને ત્રણ મહિનાનો ખર્ચો હોય ને એ કદાચ મહિનામાં પણ થઈ જાય મહિનામાં પણ થઈ જાય એને પાણીનું બિલ જે બે મહિને ત્રણ મહિને ભરતા હોય ને પાણીનું બિલ અઠવાડિયામાં પણ થઈ જાય જેને સંતોને રાખ્યા હોય જેને સંતોને ઘરમાં રાખીને અનુભવ્યા હોય એ પણ લાંબા સમય સુધી થયું હોય એને જ આ વાતનો ખ્યાલ આવે બીજાને ખ્યાલ ન આવે શ્રીજી મહારાજ કેટલા વ્યવહાર કુશળ ભગવાન છે મહારાજ કે અમે જે હરિભગતને ઘેર રોકાયા હોઈએ અને ત્યાં ઘણા હરિભક્તો આવે એ જો ગરીબ હોય તો એને શ્રદ્ધા કેવી રીતે રહે પછી એ બીજી વખત એમ કે મહારાજનો ઉતારો મારે ઘેર નહીં હું છે ને થોડો મારે ઘેર સૂતક છે ના હોય તો ઊભું કરવું પડે શું કરે ના હોય તો ઊભું કરવું પડે પણ વ્યવહાર કુશળતા કોને કહેવાય કે એક હરિભગતને ઘેર ઠાકોરજીના સંતો છે તો બીજા દસ હરિભગત હોય ને એ હરિભગતનો ભાર ઉપાડી લે ઉપાડી લે દસ દિવસ સંતો રોકાણા દસ દિવસનો પ્રસાદ હોય દસ હરિભક્ત વેચી લે કે સંતો દસ દિવસ રોકાવાના છે એક દિવસનો આખો પ્રસાદ અમારા ઘેરથી આવશે જેટલા હરિભક્તો હશે એટલાનો બીજે દિવસનો પ્રસાદ અમારા ઘેરથી આવશે ત્રીજે દિવસનો પ્રસાદ અમારા ઘેરથી આવશે એક દિવસ સંતો ચાર દિવસ રહેવાના ચાર દિવસ હોલમાં સભા કરવી છે તો એક દિવસની હોલની સભાનો ખર્ચો હું દઈ દઈશ બીજા દિવસનો ખર્ચો હું દઈ દઈશ એટલે જે હરિભગતને ત્યાં ઠાકોરજીને સાધુ આવે એ હરિભગતને એકલાને વજન ન પડે એ જો ખેંચી શકે એવા હોય તો બહુ સારું પણ ન ખેંચી શકે એવા હોય તો બધાએ જો જાત હોય તો દરેકને લાભ પણ મળે અને દરેકના માથે વજન પણ ન આવે સહજ વસ્તુ છે કે આજે આજે એક મહિનાનો ખર્ચો તેલનો મંદિરની અંદર કે કોઈ હરિભગતને ત્યાં રોકાવાનું થયું હોય અને પાંચસો ડોલરનો તેલ ગીન ગ્રોસરીનો ખર્ચો થતો હોય તો એક હરિભગત જેને ગેર ઠાકોરજીના સંતો રોકાના છે એને પાંચસો ડોલર ખર્ચવાના એની માટે મોટો ખર્ચો આવી ગયો કહેવાય એના બજેટ કરતાં પણ પચાસ હરિભગત હોય અને દરેક હરિભગત માથા લઈ લે તો કેટલો થાય ખર્ચો પાંચસો ડોલર હોય કેટલો ખર્ચો થયો દસ ડોલર થયો અને વ્યવહાર કુશળતા કહેવાય વ્યવહારને પણ જાણવો જોઈએ શીખવો જોઈએ શ્રીજી મહારાજ આપણને કેવળ ધર્મ જ્ઞાન ભક્તિ વૈરાગ્યની વાતો નથી શીખવાડતા વ્યવહાર પણ શીખવાડે છે વ્યવહાર પણ આપણને ખબર હોવી જોઈએ કે વ્યવહાર આમ જ થાય એટલે શ્રીજી મહારાજ આપણને બધી જગ્યાએ ટકોર કરે છે મહારાજ હરિભક્તોને કહે છે કે જગકો હમ ન સમજે વ્યવહારા દુનિયાનો વ્યવહાર અમે ન જાણતા હોઈએ અમે તો ત્યાગી મારા તો બહુ હોશિયાર છે વ્યવહારમાં પણ કે છે કોઈને કદાચ ક્યારેક કાન ઝાલવું હોય ને તો સીધો ના જલાય આમ કરીને આમ ઝાલે મારા જેવા છે બધું જ જાણતા જ હો તમે બધું જાણતા હો તમે જે જે કામ કરો છો એનો આગળથી વિચાર કરો છો તમે બધો વિચાર આગળથી કરો છો મહારાજ કે તમે ગ્રહસ્થ છો તમને ખબર જ છે દીકરાઓ પરનાવવાનો વિચાર કેટલા વરસ પહેલાં કરી દીધો હોય કોલેજમાં ભણાવવાનો વિચાર કેટલા વરસ પહેલાંથી ચાલે છે કે આ છોકરો પહેલાં ધોરણમાં હજુ ભણતો હોય ત્યાંથી આપણે યુએસ યુકે જેવા વિદેશમાં રહેતા હોઈએ તો કોલેજના ખર્ચાની ચિંતા પહેલાં ધોરણમાં હોય તે દીથી કરીએ છીએ આપણી પાસે શું આયોજન નથી મહારાજ કે છે તમે ગ્રહસ્થ છો તમારી પાસે તો વ્યવહાર કુશળતા ઘણી હોય અમારા કરતા વધારે લગ્નનું આ રીતે થશે આનું આ રીતે થશે આનું આ રીતે થશે કર્યું તો ને દાદા વ્યવહાર કુશળતા છે અતિ નહીં છે અને કરવું પણ જોઈએ ગ્રહસ્થ આશ્રમમાં રહી આ બધું કરવું જોઈએ મેનેજમેન્ટ હવે મહારાજ કે છે ના સબહુ બહુ ભારે વાત કરીશ મહારાજે જે પેલા બધા બાજુ બાજુમાંથી દર્શન કરવા આવે છે ને એને કે છે વિચાર કરો છો એટલે જ કામ સુધરે છે તમે મહારાજ કે ગૃહસ્થ આશ્રમમાં વ્યવહાર સંબંધી વિચારો કરો છો એટલે તમારું કામ હરખું બધું આલે છે પહેલાં મહારાજે વખાણ કર્યા આ લોકોના કે તમે બધા બહુ સમજો છો વ્યવહારમાં તો તમને જ ખબર પડે હમણાં કાંઈ ખબર ના પડે વગર વિચારે કામ કરવામાં આવે તો તે બધું વંશી જાય સૌએ દર્શન કરવા જવું ત્યારે ત્યાં પારકું અન્ન ખાવું નહીં સૌએ આ રીતે દર્શન કરવા આ મમરો લઈને મૂક્યો મહારાજે પહેલાં તો વખાણ કર્યા કે તમે તો બધા વ્યવહારની અંદર જેટલું જાણો એટલું અમે તો ના જ સમજીએ ને અને પછી મહારાજે ગોળ ફરીને વાત લાવીને મૂકી કે વાલા ભક્તો તમે આટલા બધા વ્યવહાર કુશળ છો અને આટલા બધા બુદ્ધિવાળા છો તો આટલું તો કરજો શું કરજો કરતા જશો તમે શું કરજો કે જ્યારે દર્શન કરવા જાવું કોના દર્શને ભગવાનના દર્શને સાધુના દર્શને ગુરુના દર્શને મારા જે શિક્ષાપત્રીમાં આજ્ઞા કરી ભગવાનના દર્શને જાઉં તીર્થમાં જાઉં સાધુના દર્શને જાઉં ગુરુના દર્શને જાવું ત્યારે પારકું અન્ન ખાવું નહીં પારકું અન્ન પુણ્યને હરી લે છે સાંભળો દર્શન કરાય સૌએ આ રીતે દર્શન કરવા પારકું અન્ન ખાવું નહીં આ પ્રમાણે જો દર્શન કરાય તો જ દર્શનનું ફળ મળે તેમ ન કરવામાં આવે તો કરેલા દર્શન નિષ્ફળ થાય તમે બધા ફળ લેવા જ આવો છો અમને જે દેખાયું તે અમે કહી દીધું હા મહારાજે કીધું જો તમે બધા ફળ લેવા આવો છો ને મહારાજ કે તો તમે આટલું કરજો કે દર્શન મફત ના કરતા હું ઘણી વખત કહું છું ઇન્ડિયામાં યાત્રાઓ કાઢે યાત્રાઓ કાઢી હોય તો કે છસો રૂપિયાની અંદર છ ધામ કેટલા રૂપિયામાં છસો રૂપિયામાં છ ધામ બહુ સસ્તું કહેવાય છસો રૂપિયામાં છ ધામ એટલે પાંચ નાઇટ છ ધામ સરસ આ તો કરવી જ જોઈએ યાત્રા પછી એ શું કરે ખબર છે આયોજક છસો રૂપિયામાં યાત્રા કાઢે રાતનો ઉતારો ક્યાં કરવાનો મોટું મંદિર હોય ને તીર્થ ત્યાં કરવાનો એટલે જે પેલો જોવા વાળો હોય આઈટેન્ડર એ જો કે હા આ તીર્થની અંદર રાત રોકાવાનું બહુ સરસ ને આપણે સ્નાન કરીશું દર્શન કરીશું પૂજા કરીશું બહુ મોટા ભાગ અને છસો રૂપિયામાં કામ થતું હોય તો શું ખોટું પાછું એ છસો રૂપિયામાંથી તમારી ભેટ પાવતી પણ લખાવવામાં આવશે એટલે તમારે ભેટ પાવતીની પણ ચિંતા કરવાની નથી છસો રૂપિયામાં યાત્રા કરવા નીકળે મંદિરમાં રાત રોકાય પચાસ છપ્પન માણસોની એક બસ હોય આખી રાત રૂમમાં રોકાયા હોય આજે ખીચડી કઢીને રોટલી શાક જમ્યા હોય હવારમાં નાસ્તો કરીને પાછા આગળ નીકળવાના હોય અને આખી બસ વચ્ચે હજાર કે પંદરસોની પાવતી એક ફાટી જાય કેટલાની ડીશ પડી નાઇટ કેટલાની પડી લાઇટ બિલ કેટલાનું થયું કોઈ ગણતરી ના હોય અત્યાર તો જો કે બુદ્ધિશાળી સમાજ છે અત્યારે તો બધા વિચારતા હશે એમાં આપણા કથા સાંભળવાવાળા તો સો ટકા વિચાર ચોક્કસ કરતા હશે ના કરતા હોય તો કરજો આ તો શ્રીજી મહારાજના મિસે કહેવું જ પડે પણ છસો રૂપિયાની યાત્રા કાઢે એ છસો રૂપિયાની યાત્રામાં થાય શું છસો રૂપિયામાં ઠાકોરજીને છપ્પન માણસો કે સાઠ માણસો વચ્ચે હજાર રૂપિયાની કે પંદરસો રૂપિયાની પાવતી ફળાવી એને કેટલાની ડીશ પડી નાઇટિપ કે નહીં હોવાની કેટલાનું પડ્યું એ ચાદરો ધોવાના ખર્ચા લાઇટ બિલના ખર્ચા રૂમો સાફ કરવાના ખર્ચા ટોયલેટ બાથરૂમના પાણી વાપરે એના ખર્ચા દેવના પૈસે યાત્રા કરવાવાળા અત્યારે હજારો છે જેને ખબર જ નથી કે અમે યાત્રા શું કરી એમ જેને ખબર જ નથી એવા છે શ્રીજી મહારાજ એટલે ચેતવે છે કે મારો ભગત છે એને મારે કડવી વાત પણ શ્રીજી મહારાજ કે કહેવી પડે હમણાં મહારાજ આગળ કહેશે આ વાત તો કડવી છે કે મીઠી સાકર જેવી થોડી લાગે કડવી વાત છે પણ મહારાજ કે મારે કહેવી તો પડે એટલે મહારાજ અમને આગળ કહેશે તમે બધા ફળ લેવા જ આવો છો અમને જે દેખાયું અમે તમને કહી દીધું ફળ લેવા આવે છો ફળ મૂકીને ના જતા તમારું જન્મો જન્મનું ફળ અહીં મૂકીને જાશો તો પ્રોબ્લેમ અને આ વાત તો સૌની નજરમાં આવે તેવી છે તેથી હિતકારી જાણીને સાક્ષાત કહી છે તો તો અને હિતકારી તો તમે સૌ રાજી પે બોલો અમે તે પ્રમાણે પત્ર લખીએ મહારાજ કે અમે આ હિતકારી વાત તમને કીધી અને અમારે આખા સત્સંગને જણાવવું છે તમે જો કહેતા હોય તો અમે પત્ર લખીએ શ્રીજી મહારાજ જો કેટલા વ્યવહાર કુશળ છે સાચી વાત છે અગત્યની વાત છે જીવના કલ્યાણની વાત છે છતાં પણ સભાને કહી દીધી પણ હવે જાહેર આખા સત્સંગમાં લખીને મૂકવું છે તો મહારાજ કે જો તમે બધા કેટલા વ્યવહાર કુશળ કહેવાય કેટલા વ્યવહાર કુશળ તમારી મરજી હોય તો લખીએ આવું કીધું જેની બુદ્ધિ વ્યવહાર મે પોચે બુદ્ધિ જાકુ શ્રી હરિ તાકુ અહિત ન ન સમજાત સમજાત હિત કી વાત સમજતતા જેની બુદ્ધિ વ્યવહારમાં પહોંચતી હોય એવા સૌને શ્રીહરિએ બોલાવ્યા આ વાત સાની ચાલે છે વ્યવહારની એટલે આમાં કઈ બુદ્ધિવાળો જોઈએ વ્યવહારની બુદ્ધિવાળો જોઈએ જેને વ્યવહારની આગળ પાછળની ખબર પડતી હોય ને એવો જોઈએ એમ કે ઓહો હવે એમાં હું પણ વાંધો શું છે ઠાકોરજી ખૂટી જાય છે ખાવા દો ને જેટલા આવે એમ કરીને ઉભા રે તેને વ્યવહારની ખબર ના પડી કેવાય કોઈ કંઈ થાળ ભેટ ફળાવે મંદિરોમાં તો જ મંદિરો આલે બાકી મંદિરો બંધ થઈ જાય જે મંદિરો આપણા મંદિરો તમે વર્તાલ મોટું મંદિર જે જે મંદિરો છે જે આપણા શિખરબંધ મંદિરો છે જ્યાં બહુ માણસોની અવર છે રોજની તો એવા મંદિરોમાં રોજ હવાર હાજ બે હજાર પચીસો પાંચ હજાર માણસનું રંધાતું હોય એમાં કોઈ પાવતી ના ફળાવે તે મંદિરો બંધ થઈ જાય મંદિરો બંધ નથી થવાના કારણ કે મંદિરોમાં નાખવાવાળા એટલા બધા છે કે તો બંધ જ થવાના પણ ઓલો યાત્રાર્થી આવ્યો ને યાત્રા કરીને ગયો અને ન્યા તીર્થનું લઈને ગયો ભેગું એના કામમાં શું આવી યાત્રા કાંઈ કામમાં ના આવી એટલે મહારાજ એને ચેતવે છે જેને હિત કે અહિતનું જ્ઞાન ન હોય તેને હિતની વાત સમજાતી નથી જે મનુષ્ય હિતની વાતને ન સમજે તેને બાળ બુદ્ધિ જાણવો હિત કી બાત સમજે જો બાલક બુદ્ધિ જાનના સો બોલે મુક્ત મોની તે હો સુનિયે શ્રી હરિ એ એહો મહારાજ કે અમે તો હિતની વાત કરીએ છીએ પણ હવે બાળક હોય ને તો એને શું લાગે અહિત અગ્નિ હોય એ સળગતો હોય ને બાળક એમાં હાથ નાખવા જાય અને આપણે એને દૂર લઈએ તો બાળક રડે હશે રડે પગ પછાડે અલ્યા ભાઈ બળી જઈશ પણ બાળક તો બાળ બુદ્ધિવાળો છે એને અગ્નિથી શું થાય એની ખબર નથી સર્પથી સર્પના ડંશથી શું થાય એ બાળકને ખબર નથી એ તો રમકડું સમજીને રમવા જાય અનડહી જો ગ્રહે અજાને તે છોડાવે રો રે બાળકને જનની સમ બીજું નહીં જગમાં હિતકારી રે બ્રહ્માનંદ સ્વામી લખ્યું પ્રભાતીમાં અનળ અગ્નિને અજાનથી જો બાળક ગ્રહણ કરવા જાય તો મા બાપ એને છોડાવે મારીને છોડાવે બાળક રડે તોય છોડાવે એ દયા કરીને છોડાવે છે એમ મહારાજ કે અમારે હિતની વાત કેવી હોય પણ બાળ બુદ્ધિ હોય ને એને હિતની વાત સમજાય નહીં બાળ બુદ્ધિ એને ના સમજાય એક તો મોહ વ્યાપી ગયો હોય ને જેને જીવનમાં એને હિતની વાત ના સમજાય હિતની વાત કોને તો એને હિત લાગે એને એવું લાગે તમે એનું અહિત કરવા જઈ રહ્યા છો હિતની વાત મહારાજ જ્યારે કહે છે ત્યારે મુક્તાનંદ સ્વામીએ કહ્યું મહારાજ હું કહું તેને આપ સાંભળો આપ હરિભક્તોને જેમ કહેશો તેમ તે સૌ કરશે હરિભક્તો અને સંતોનું એ જ અંગ છે કે મુખ્યપણે આપના વચનમાં વર્તવું આટલું જ મહારાજ અમારું અંગ છે તમે જેમ કહો એમ અમારે કરવું છે જીવનમાં જીવનમાં મુક્તાનંદ સ્વામીના આ વિવેકથી મુક્તાનંદ સ્વામીને શ્રીજી મહારાજનો હરિચરિત્રામૃત સાગરનો સંવાદ એટલે આપણા જીવનનો વિવેક આપણા વિવેકના મૂલ્યો જે જે જગ્યાએ ચૂકાતા હોય એ સદગુરુ મુક્તાનંદ સ્વામીના વચનો ઉપર નજર નાખીએ ને એટલે વિવેક આપણી અંદર આવી જ જાય કયો વિવેક કયા સમયે કેવી રીતે કરવો અને વિવેકનું મુખ્ય લક્ષણ વાણી અને વર્તનમાં છે અવિવેક ક્યાંથી માણસનો દેખાય છે વાની અને વર્તનથી વાની અને વર્તનમાં વિવેક એ મુક્તાનંદ સ્વામીના જીવનની અંદર એક મુખ્ય બેઝની જેમ રહ્યો છે હરિચર સાગરના દરેક સંવાદો એમાં જે સ્વામીની જે બોલવાની જે પદ્ધતિ સ્વામીનું આખું આમ વ્યક્તિત્વ જે ઉપસી આવે સ્વામી જે અત્યારે કહે છે એ સ્વામીની છટા સ્વામીની છબી એને અંતરમાં જોવા મહેનત કરવાની કે મહારાજ બેઠા છે અલૈયા ગામમાં મુક્તાનંદ સ્વામી આગળ મહારાજે આવી વાત કરી હરિભક્તો આગળ વાત કરી ત્યારે સભામાં બધા વતી મુક્તાનંદ સ્વામી કહે છે એ મહારાજ હું કહું એ સાંભળો હરિભક્તોને જેમ તમે કહેશો એમ બધા કરશે હરિભક્તોને સંતોને અમારે તમારા વચનમાં વર્તવું આ જ મુખ્ય તાન છે વચનમાં વર્તે તે જ હરિભગત સાચો કહેવાય અને વચનમાં જે ન વર્તે તે કાચો જાણવો કાચું વાસણ કામમાં ઉપયોગી ન થાય પાકું વાસણ જ કામમાં ઉપયોગી થાય કાચો તો આમે વહેલો મોડો તૂટવાનો જ તો મારા તમે હિતની વાત કહો અને કદાચ કોઈ કાચો હોય ને તૂટી જાય તો આમે કાચું વાસણ કોઈ દી કાચું માટલું હોય પાણી ભરવામાં કામ લાગે નિભાડામાં પાકેલું હોય એ માટલું પાણી ભરવામાં કામ લાગે એમ હિતના વચનો ભગવાનના અને ભગવાનના સદગુરુના સાંભળીને જેને પોતાના આત્માને કેળવ્યો હોય ને એને એની અંદર મોક્ષરૂપી પાણી ટકે એની અંદર સદ્ગુણોરૂપી પાણી આવે કાચા ઘડાઓમાં ક્યારેય પાણી આવતું નથી આખી જિંદગી જતી રહે સત્સંગમાં ત્યાગી કે ગૃહિમાં પરંતુ જો આપણે કાચા ઘડા હોઈએ તો આપણી અંદર ક્યારેય એકાંતિક ધર્મરૂપી પાણી આવતું નથી પાકો ઘડો એ જ છે ભગવાન અને ભગવાનના મોટા પુરુષો આપણને હિતની વાત કડવી પણ કહી શકે હિતમ મનોહારી વચન દુર્લભ હિતકારી હોય અને મનને ગમે એવું હોય એવું વચન દુર્લભ છે દુર્લભ છે કિરાતા અર્જુન્યમ એક પુસ્તક આવ્યું પુસ્તક હતું એમાં એક આ વાક્ય મને યાદ રહી ગયું બહુ વર્ષો પહેલાં જ્યારે થોડો ઘણો અભ્યાસ કરવાનો થઈ લો ગુરુજીના આજ્ઞાથી ત્યારનું આ વચન મને એક યાદ રહી ગયો બીજો શ્લોક છે આ હિતકારી હોય ને મનોહારી હોય એ વચન દુર્લભ હોય ક્યારેય એ વચન એવું ના હોય હિતકારી હોય એટલે મનને ગમે એવું લગભગ ના હોય તમે જો કડવું કારેલું ડાયાબિટીસ દૂર કરે પણ કડવું ગમે કોને કડવાશવાળું ગમે કોને ડાયાબિટીસ દૂર કરે છતાં પણ કડવું કારેલું ગમે નહીં એમાં કડવા લીમડામાં બહુ ગુણ છે પેલું કળિયાતું પીવો તો એક તાવ જ ના આવે તમને કોઈ તમારે કોઈ ઇન્જેક્શન લેવાની જરૂર ના પડે કળિયાતું પીવો તો પણ એ કળિયાતું પીવું પાણીમાં ઉકાળીને એક ગ્લાસ પી જવું એક મહિનો કોને ગમે લીમડાનો રસ એક મહિનો પી જવો ઉનાળામાં ગમે એવી ગરમી હોય તો એ ટાડું રહે પણ એ પીવો ગમે કોને ઔષધ છે જીભને ના ભાવે એવું જ હોય પરંતુ શરીરને સુખકારી હોય એવી રીતે હિતકારી હોય અને મનને ગમે એવું એવું વચન દુર્લભ છે લગભગ ના હોય મુક્તાનંદ સ્વામી જેવા હિતકારી અને મનોહારી વચન કહેવા બેઠા ને તોય અવડું પડ્યું છે અવળું પડ્યું છે વચનમાં વર્તે તે જ હરિભક્ત સાચો સદગુરુ રામાનંદ સ્વામી પાસે આવે મુક્તાનંદ સ્વામી કે છે સદગુરુ રામાનંદ સ્વામી પાસે આટલા બધા ભક્તો આવતા નહીં ક્યારેક એક બે હરિભક્તો આવ્યા હોય તો તે એક દિવસ રહીને જતા રહેતા એક કે બે જ હરિભક્ત સ્વામીના દર્શને આવ્યા હોય એક કે બે દિવસ રહે ને પછી જતા રહે ક્યારેક ક્યારેક આવ્યા હોય ને જતા રહેતા હોય પરંતુ આપણો પ્રતાપ અધિક છે મુક્તાનંદ સ્વામી કે છે તેને સાંભળીને અપાર લોકો આવે છે અને જે આવે છે તેઓ તરત પાછા જાતા પણ નથી બહુ લોકો આવે છે તમારા પ્રતાપને લીધે કોઈ પાછા નથી જાતા રોકાવાથી તેમને દિન પ્રતિદિન પ્રેમ વધતો જાય છે હવે એમને પ્રેમ વધતો જાય પણ જેને ઘેર પેલો ચૂલો પ્રગટાવવાનો હોય ને અનાજને શાકભાજી લાવવાનું હોય એનું શું એનું શું જેને ઘેરે કરવાનું હોય એનું શું જોકે રસ્તે ચાલતા ભય તો લાગતો હોય છે પણ અત્યારે તે ભયને કોઈ ગણકારતા નથી આવી બધાને લાગણી છે માટે આવો કોઈ પત્ર લખવો જોઈએ મોટા મોટા જે હરિભક્તો હતા તેમને પણ એમ કહ્યું કે હે હરિ આપ મનમાં જેવું ધારશો તે સૌને માટે સુખકારી જશે સ્વામીએ આવું કીધું અને મોટા મોટા હરિભક્તોએ પણ આવું કીધું પછી શ્રીહરિએ એક કોરો કાગળ મગાવ્યો હરેક દેશ પ્રદેશમાં પત્ર લખાવ્યા મહારાજ હવે પત્ર લખાવે છે જો સૌ પહેલાં હાલાર પ્રદેશના હરિભક્તોના ઉપર એક પત્ર લખ્યો તે પત્રને હવે હું પ્રેમથી કહું છું હવે સ્વામી જે પત્રમાં લખેલી વિગત છે ને એ કહે છે જેમાં સૌનું હિત રહેલું હોય છે હિતની વાત બતાવે તે જ ગુરુ કહેવાય અને તેવા ગુરુના શિષ્યોને ક્યારેય દુઃખ આવે નહીં જે હિતની વાત બતાવે ને એ સાચો ગુરુ છે અને એવો જેને ગુરુ મળ્યો હોય કે જે હિતની વાત કહી શકે પોતાના શિષ્યોને કહેતા હોય તો એના શિષ્યોને ક્યારેય દુઃખ ના આવે યહ લોક સુખ હોવું સો રાહ બતાવે જોવું સો સાચે ગુરુ હે હિતકારી હિત ન બતાવે સો હે ખ્વારી મહારાજ પત્રમાં શું લખે છે આ લોક અને પરલોક બંને લોકમાં સુખ થાય આવો માર્ગ જે બતાવે તે જ સાચા હિતકારી ગુરુ કહેવાય જે હિતની વાત ન બતાવે તેવા ગુરુ તો ખુવાર કરી દે સંબંધી પણ સાચા તે જ કહેવાય કે બંને લોકને સુધારે વેદો અને પુરાણો બધા આવું જ કહે છે અને અમે પણ સૌને એમ જ કહીએ છીએ મહારાજ કે આલોક અને પરલોક બંનેમાં સુખ થાય એવો માર્ગ જે બતાવે એ સાચા ગુરુ કહેવાય હાલો કોઈ ગુરુ આપણને સાચો માર્ગ બતાવે આલોક અને પરલોકનો તો શું એ માર્ગ બતાવે માર્ગ બતાવો એ તો જે ગુરુ થયા હોય એની ફરજ છે કે પોતાનો જે આશ્રિત વર્ગ હોય એને સાચો આલોકનો ને પરલોકનો માર્ગ બતાવવો પરંતુ શું સાચા ગુરુ મળી જાય એટલે લોકને પરલોકની એ જે વાત કે એ શિષ્ય માની જ લે એવું જરૂરી છે અને ગુરુને એ માની ન લે તો પણ કહેવું જ અને એને કયા જ કરવું એવું જરૂરી છે તેના માટે શ્રીજી મહારાજ વિવેક બતાવે છે મહારાજ કે છે સાંભળો ગઢડા ગઢડા પ્રથમ પ્રકરણનું તોતેરમું વચનામૃત જેને અમને મન ન અર્પ્યું હોય પહેલા પહેલું તો જે શિષ્ય થયો હોય જેને પોતે જે સદગુરુને પોતાના માથા ઉપર ધારણ કર્યા હોય જે સદ્ગુરુને એને બ્રહ્મ બેતાને બ્રહ્મનિષ્ઠ જાણ્યા હોય પંચવર્તમાને યુક્ત જાણ્યા હોય આજ્ઞાને ઉપાસનાએ યુક્ત જાણ્યા હોય માન્યા હોય સમજ્યો હોય એના થકી પોતાના જીવનમાં ઉપાસનાને આજ્ઞા આવી હોય એ એને અનુભવ્યું હોય એવો હું મૂકશું એવા સદગુરુ પણ છતાંય મહારાજ કહે છે જો ભગવાન પોતે છે તો પણ કહે છે જેને અમને મન ન અર્પ્યું હોય પહેલામ પહેલું શિષ્યનું અને ભક્તનું લક્ષણ એ છે કે ભક્તએ પોતાના ઈષ્ટદેવને પોતાનું મન અર્પેલું હોવું જોઈએ જેને શિષ્ય તરીકેની પદવી જોઈએ છે કે હું શિષ્ય છું તો આપણો જે કોઈ ગુરુપદ તરીકે આપણે ધારેલા હોય આ પૃથ્વી પર કોઈ પણ હોય એક્સ વાય ઝેડ આપણા હૃદયમાં જેના માટે હા પડ્યું કે આ મારા કલ્યાણના દાતા છે ત્યાં આપણે મન અર્પેલું હોવું જોઈએ શાસ્ત્ર એવું નથી કહેતું આ જ ઈષ્ટદેવ અને આ જ ગુરુ પર્ટિક્યુલર કોઈ એક ઇષ્ટદેવ કે એક ગુરુ પર શાસ્ત્રએ સિક્કો નથી માર્યો પરંતુ શાસ્ત્ર એટલું જરૂર કહે છે કે તમે જેને ઈષ્ટદેવ માનતા હો તમે જેને પોતાના સદગુરુ માનતા હો એને તમારું મન અર્પણ કરેલું હોવું જ જોઈએ આટલી લાયકાત જો શિષ્યની ન હોય તો મુક્તાનંદ સ્વામી કે ગોપાળનંદ સ્વામી જેવા એક કરોડ સદગુરુઓ માથે હોય એક કરોડ સદગુરુઓ માથે હોય અને શ્રીજી મહારાજ એની બાજુમાં નહીં એના માથા ઉપર આખા બેહી ગયેલા હોય તો પણ એનું કલ્યાણ યથાર્થ થવું મુશ્કેલ છે મન જો ન અર્પણ કરેલું હોય તો ફરીથી કહું છું કયા ઈષ્ટદેવ કે કયા ગુરુ એ અગત્યનું નથી પરંતુ મુમુક્ષુએ પોતે જેને ઈષ્ટદેવ માન્યા છે જેને પોતાના સદ્ગુરુ તરીકે સ્વીકાર્યા છે એને એનું મન અર્પણ કરેલું હંડ્રેડ પર્સન્ટ હોય તો જ રિઝલ્ટ હન્ડ્રેડ પર્સન્ટ આવે ઓલું પાત્ર સાચું હોય એ મુમુક્ષુએ જોવાનું છે અને જોયા પછી એમાં મન અર્પણ કરવાનું છે જો મન અર્પણ ન કર્યું હોય તો મહારાજ કે જેને અમને મન ન અર્પ્યું હોય તેને ઉપદેશ કરતાં પણ બીક લાગે છે જે શું જાણીએ સૌડું સમજશે કે અવળું સમજશે એવી રીતે મન અર્પ્યું હોય ને ન અર્પ્યું હોય તેના લક્ષણ છે પ્રથમનું તોતેરમું વચનામૃત બીજી વાત મધ્ય પ્રકરણનું પહેલું વચનામૃત તેમાં જ્યારે એને ગમતો વિષય હોય તેમાં ચિત્ત તનાતું હોય અને સંત તથા ગુરુ તથા પોતાના ઈષ્ટદેવ જે ભગવાન તે જો નિષેધ કરે તો તે ઉપર રીસ ચડે અને તેનો દ્રોહ થાય પણ તેનું વચન મનાય નહીં એવું જેના અંતરમાં વર્તું હોય તેને મોહ કહીએ સંત કે ગુરુ કે કે પોતાના ઈષ્ટદેવ કે તો એમ થાય કે આનું માથું ઉડાડી દો આને શું કહેવાય મોહ કહેવાય હવે વિચારો અહીં શ્રીજી મહારાજ હરિચરિત્રમ સાગરમાં એમ કે છે આલોક અને પરલોક બંને લોકમાં સુખ થાય આવો માર્ગ જે બતાવે તે સાચા હિતકારી ગુરુ કહેવાય મેં એના ઉપરથી આ વાત કરી કે સાચા હિતકારી ગુરુ હોય સાચા હિતકારી ઈષ્ટદેવ હોય સાચા હિતકારી સંત હોય પણ એ કોને કહી શકશે અહીં શ્રીજી મહારાજ કહે છે એ સાચા ગુરુ કહેવાય વાત સાચી છે પણ સામે સાચો મુમુક્ષુ હોવો પણ એટલું જ જરૂરી છે ને મુમુક્ષુના લક્ષણમાં આટલું જ જરૂરી છે મન અર્પણ કરેલું હોય મન અર્પણ કર્યું હોય ને એને મોહ ક્યારેય ના વાપે મોહ એને જ વ્યાપે છે કે જેને મન જેટલું ઓછું અર્પણ કર્યું છે એટલા મનના પાર્ટમાં જ પોતાના તરંગો એને મોહમાં લઈ જાય જેને હંડ્રેડ મન અર્પણ કર્યું છે અર્જુનને જ્યારે સામે કૌરવો દેખાતા હતા પોતાના ભાઈઓ દેખાયા અને એને એમ થયું કે મારે આ ભાઈઓને મારીને મારે નથી જોઈતી હસ્તિના પૂર ત્યારે શ્રીકૃષ્ણએ શું કીધું અર્જુન તારા મોહને છોડ તારા મોહને છોડી દે તારી નપુસકતાને છોડી દે મને મર મન અર્પણ કરી દે મારામાં મન પરોવી દે સર્વ દરમિયાન પરિત્યજે મામે કમ શરણ ઉમ્રજો એન એનો સુઅર્થ થાય છે એનો અર્થ એ થાય છે અર્જુનને પહેલાં જ્યારે કૌરવો સામે જોયા અને એને એમ થયું કે આટલા ગમસાણ યુદ્ધમાં આટલી લોહીની નદીઓ વેસે ને મારા જ ભાઈઓને મારીને મારે હસ્તિનાપુર લેવાનું નથી જોઈતું પણ ભગવાનની ઈચ્છા હતી કે આની સામે આ અસુર છે આ તાઈઓને મારવામાં કોઈ દોષ નથી અને પાડવાની જ જરૂર છે એ ભગવાનની ઈચ્છા હતી તો અર્જુને એવો વિચાર કર્યો એ અર્જુનનું મન હજુ પોતાની પાસે હતું ને એટલે એને વિચાર આવ્યો અને જ્યારે એને અર્જુને પોતાનું મન શ્રીકૃષ્ણને આપી દીધું અને શ્રીકૃષ્ણએ કીધું કે વિંધવા જ આવે તું અને અર્જુને બધું જ કર્યું પણ અર્જુનને બિલકુલ કાંઈ ના થયું અને યુધિષ્ઠિરને જો ધર્મનિષ્ઠા પ્રધાન હતી સ્વરૂપનિષ્ઠાનું પણ નહોતું તે યાદ રાખો ઈષ્ટદેવની આજ્ઞાની બારનો ધર્મ એ પણ મોહ છે ઈષ્ટદેવની આજ્ઞાની બારની ભક્તિ એ પણ મોહ છે ઈષ્ટદેવની આજ્ઞાની બારનું ધ્યાન એ પણ મોહ છે ઈષ્ટદેવના વચનથી ઉપર નીચે વર્તવું એ બધો જ મારો તમારો મોહ છે ઈષ્ટદેવની આજ્ઞા જે છે એનાથી બહાર જવું એનું જ નામ મોહ અને એ ક્યારે જવાય મન અર્પણ ન કર્યું હોય ત્યારે નહીં તો જવાય જ નહીં એટલે અહીં મુક મહારાજે કીધું એ વાત સાચી છે કે સાચા હિતકારી ગુરુ આ લોકને પરલોકમાં આપણને હિતની વાત કડવી હોય તો પણ કે પણ કહી કોને શકે એના માટે પ્રથમના તોતેરમાંની છેલ્લી ત્રણ લીટી બહુ ધ્યાનથી વાંચવાની મનમાં વિચારવાની કે હું આવો ભક્ત થયો છું હું આવો શિષ્ય થયો છું જે કોઈ આપણા ઇષ્ટદેવ હોય જે કોઈ આપણા ગુરુ હોય ત્યાં વિચાર લેવાનો હું આવો થયો છું મધ્યનું પહેલું વચનાવત વાંચીને વિચારવાનું કે મને સંત ગુરુ અથવા ઈષ્ટદેવ એવો કયો વિષય છે કે જેની અંદર મને આજ્ઞા કરે તો હું એનું માથું લેવા તૈયાર થઉં હું એની જીભ ઉડાડી દઉં મનેનો દ્રોહ કરવાની ઈચ્છા થાય એટલો મારો મોહ છે એટલું મારું મન અર્પણ નથી કર્યું આવા વચનોને ગોતીને પ્રથમના ઇઠ્યોતેરમાં પણ છે કે સંત જેને નિધળક થઈને કહી શકે છે એના શું લક્ષણ છે હું વારે વારે એક વાતનું અનુસંધાન લગભગ લાવું છું વચનામૃત એ આપણી આંખ છે વચનામૃત એ આપણું જીવન છે વચનામૃત વિનાનો સત્સંગ એટલે પાયા વગરની ઇમારત પાયા વગરની ઈમારત કાગળની ઈમારત કોઈ દી ઊભી ના રહે પવનનું એક ઝપાટો આવે એટલે ઉડી જાય એમ જેને વચનામૃત થી મહારાજને નથી જોયા વચનામૃત થી પોતાના ઈષ્ટદેવને નથી જાણ્યા વચનામૃત થી જેને પોતાના સદગુરુને નથી જોયા વચનામૃતથી જેને સંતને નથી સમજ્યો વચનામૃતથી જે ભક્તને નથી સમજ્યો એને આજે નહીં કાલે નહીં પચાસ પચીસ સો બસો પાંચસો એક જન્મે પચાસ જન્મે પણ ધક્કો લાગશે પણ વચનામૃતની નજરથી જેને જીવમાં પાકું કરી દીધું હશે એને ક્યારેય કોઈ દિવસ ધકો નહીં લાગે નહી તો મહારાજે કહ્યું દેહ મૂક્યા પછી પણ વિમુખ થશે મહારાજ આવું કે નહીં દેહ મૂક્યા પછી પણ વિમુખ થશે આવું કીધું માટે કે એનું સત્યપણું તો આપણે શોધી જ લેવું જોઈએ પણ એવા સાચાને ગોત્યા પછી પોતાની સત્ય મુમુક્ષુતાને પણ જાગ્રત કરીને શાસ્ત્રોના લક્ષણ પ્રમાણે મુમુક્ષુ સાચા થઈને વર્તવું જોઈએ તો આપણને કહી શકે બાલ મુકુંદાસ સ્વામીને ગુણાદિતાનંદ સ્વામી અગિયાર વાગ્યા સુધી બે વાગ્યાના ઉઠાડે ને અગિયાર વાગ્યા સુધી તાપની અંદર રોટલા ઘડાવે ને પછી તાપમાં બેહાડે કરાવી શકતા કરાવી શકતા પૂજ્યપાદ ગુરુજીને દાદા ગુરુજી કોઠીમાં પણ પૂરી દીધેલા છે કોઠીમાં પૂરી દીધા છે એક રૂમ બંધ કરીને હવારથી હા જુદી એક રૂમમાં બેહાડીને ભૂખ્યા તરસ્યા હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ સામે પણ બેસાડેલા છે એક ખાલી નાની એક ફૂટની પારી ઉપર એક પડખે સુઈ જવા માટે અધ્ધર પારી ઉપર પણ સુવડાવેલા છે એટલું જ નહીં વરસાદ વરસતા મેઘની અંદર પણ દાદા ગુરુજીએ ગુરુજીને સુવડાવેલા છે એક આદર્શ શિષ્ય તરીકે જીવન જો આપણે જીવેલા હોઈએ તો જ આપણને ખબર પડે કે ઈષ્ટદેવ પાસે અને સદગુરુ પાસે કેમ રહેવાય આપણે બધા જ વીઆઈપી શિષ્યો છીએ મોર્ડન શિષ્યો આપણા મનય આપણી પાસે આપણી શરતોય આપણી પાસે આપણા વિચારો પણ આપણી પાસે આપણા મગજ પણ આપણી પાસે આપણી નેગેટિવિટી પણ આપણી પાસે આપણી પોઝિટિવિટી પણ આપણી પાસે આપણા વિચારોને સંમત થઈને ઈષ્ટદેવનું જે વચન બંધ બેસતું થાય એને આપણે ગ્રહણ કરીએ ઘણા એવા હોય વચનામૃતમાં વાત આવે અમારે એક વર્ષો પહેલાં એક મોમુક્ષુ સાધુ થાય એવો હતો તે વચનાવૃત વાંચે એટલે પછી એના મમ્મી વચનામૃત તો સમજે એટલે કે બહુ સારું વચનામૃત વાંચતો થયો એ ઓલો વચનામૃતમાંથી પ્રથમનું એક હું વાંચે ચોરાસી લાખ જાતના આગળ મા બાપ થયા આ પૃથ્વી પર જેટલા બિલાડા છે જેટલા કૂતરા છે જેટલા વાંદરા છે બધાને ભાઈ બાપને દીકરા કર્યા છે આવું મારા જ બોલ્યા ઓલો છોકરો વૈરાગ્યને ગ્રહણ કરે હવે જેને સાધુ થવું હોય તો એવું વાંચે ને એવું ગ્રહણ કરે તો જ થઈ શકે ને એટલે એ તો એવું વાંચે એના મમ્મીને કે હું વચનાવધમાં છું તો કે એ બરાબર પણ હું વાંચે તો ક્યાં તો કહેજો ભગવાન બધું કે વચનામૃત તો સાચું જ છે ભગવાન બધું કે પણ આપણે આપણું ગ્રહણ કરવાનું હોય સમજાવ જીવ પાસે એવી મોર્ડન મમુક્ષતા છે કે પોતાના બીબામાં જેટલું ફિટ થાય પોતાના વિચારોમાં જેટલું ફિટ થાય તો તમે ભગવાન હાચા તો તમે ગુરુય હાચા તો તમે સાધુ હાચા અને તો તમે હરિભગતય હાચા પણ શાસ્ત્ર શું કે છે ભગવાન શું કે છે મોટા મહાપુરુષો ગોપાળન સ્વામીના ગુણાતીતાનંદ સ્વામી જેવા શું કહે છે નિષ્કુળાન સ્વામી જેવા શું કહે છે કાંઈ નહીં મારું મગજ શું કહે છે મારું મન શું કહે છે એને તો કરોડ જન્મે કોઈ એને જેની પાસે પોતાનું મન છે એને માની લેવાનું હું હજુ ભગત જ નથી થયો જેની પાસે પોતાનું મન હજુ છે એને માની લેવાનું હજુ હું શિષ્ય જ નથી થયો કોઈનો જેની પાસે પોતાનું મન છે એને માની લેવાનું કે મારા માથે મેં કોઈ સંત નથી રાખ્યા કે મારા કોઈ ભક્તનો કોઈનો મને ભાર નથી કારણ કે મારું મન જ મારી પાસે છે પણ મન જેને અર્પ્યું હોય ને એની માટે શ્રીજી મહારાજના આ વચન સત્ય બને આપણે હવ હવે પોતપોતાના અંતરમાં જોવું આપણા સત્સંગના વર્ષો કાઢવા આપણા સત્સંગની અંદર કેટલા વર્ષો થયા અને મનમાં વિચાર કરવો આપણે મન અર્પ્યા છે કે મન હજુ કેટલા ટકા બાકી છે પોતપોતે પોતપોતાનો હિસાબ કાઢવો અને મહારાજને અર્પણ કરો સંબંધી પણ સાચા તે જ કહેવાય બંને લોકને સુધારે મનુષ્ય દેહનું એટલું જ ફળ છે જેનાથી પરલોક સુધરે બહુ બ્રહ્મા ચાર સંકાદિકો સુખદેવજી શારદા મહામોની નારદજી બુદ્ધિમાન રાજા પ્રિયવ્રત પ્રહલાદ એ બધાની એક જ તાન છે પરલોકને સુધારવારૂપ મનુષ્ય દેહનું ફળ તેને પામવું જેને પરલોક સુધાર્યો તેને જ મનુષ્ય દેહ સાર્થક કર્યો તે જ દેહનું ફળ પામ્યો છે આ લોકની જેને આ સાજી છે પરલોકના સુખ સારું રે તેને કરી ભક્તિ રજી છે સંસાર સુખ થયું ખારું રે ચૌદ લોકને ચતુરદા લગી જગમાં જે જે કહેવાય રે ચૌદ લોકને ચતુર્ધા સુધી એને તો બળતો અગ્નિ લાગે આ લોકની જેને આશા તજી છે પરલોકના સુખ સારું રહે એવા મુમુક્ષુના કલ્યાણ ઇષ્ટદેવ સારી રીતે કરી શકે એવા મમુક્ષુના કલ્યાણ કોઈ સાચા સદગુરુ સારી રીતે કરી શકે એવા ભગવાનના ભક્તોના કલ્યાણ કોઈ સંત કે ભક્ત સારી રીતે કરી શકે મન કલ્યાણ તો ભગવાનને કરતાંય બીક લાગે છે કેમ કરવા મહારાજ પ્રથમના બોતેરમાં વચનાઓમાં કહે છે કે જેને ભગવાન અને સંતની નિષ્ઠામાં ખામી હોય એનું તો અમે રોડું કરવાની ઈચ્છીએ તો એ રોડું કરી શકતા નથી તમે જુઓ તો ખરા મુક્તાનંદ સ્વામી આટલા બધા સાધુઓ હતા ને સ્નાન કરીને આવ્યા ને કાદવવાળા પગ લઈને એક સાધુ ઓસરી ઉપર આવ્યા ને સ્વામીએ ખાલી એટલું જ કીધું હે મહાપુરુષ ત્રાસ મગાવું પગ ધોવા માટે સ્વામીએ એવું કીધું સ્વામી છે ને માર્મિક વચન વાળા હતા થોડા એટલે આમ પ્રેમથી ને મીઠું ને થોડું કહી દે ત્રાસ મગાવ મહાપુરુષ પગ ધોવા માટે મહાપુરુષને તો એવું લાગ્યું ને એવું લાગ્યું ને આ મહાપુરુષે નક્કી કર્યું પછી તો ઓસરીમાંથી હેઠા કુદીન જતા રહ્યા પણ નક્કી કર્યું તારી જાતનો મુક્તાનંદ આજે રાતે વાત છે કે સમજ્યા બરાબર આમ મગજ એવું ચક્રાવે ચડ્યું જો ગુરુએ હિતકારી વચન કીધું પણ જો અને મન અર્પણ નથી કર્યું ને મને ચકડોળે ચડાયો મુક્તાનંદનું કાસળ કાઢી નાખું કે રાત્રે મુક્તાનંદ સ્વામીને કે અક્ષરાંત સાહેબની વાતોમાં ચરિત્ર છે ગુરુજીએ પણ સ્વામીની કથામાં ચરિત્ર કીધું છે સ્વામીને રાત્રે કે સ્વામી મારે બહાર નાહવા જવું છે મારે અરે ચાલો ને સ્વામી કે સાધુરામ અત્યારે રાત પડી છે અહીં પાયખાનું નજીકમાં છે એટલે સંતો શું કરતા કે દિવસ હોય ને ત્યારે દૂર જતા જંગલમાં પાયખાનું એક બે બનાવી રાખે એટલે રાત્રે જે ઇમરજન્સી હોય ત્યારે પાયખાનામ જવાનું તો સ્વામી કે અહીં પાયખાનામ જઈ આવો ને ના ના કે મારે તો સ્નાન કરવું છે એટલે તમારે આવવું પડશે મારી હારે સ્વામી કે ના સાધુરામ તમે જઈ આવો ને ના તમારે આવવું પડશે સ્વામી મારી હારે કેટલો અધિકાર જુઓ તો ખરા જીવનો અધિકાર કેવો પોતાની હું ફરજ છે એનું તો ભાન જ નથી પણ અધિકાર કેટલો અધિકાર કરીને સ્વામીને લઈ ગયા એને તો નક્કી શું કર્યું છે કે ને કૂવા પાસે જઈએ કાંઠા વિનાનો કૂવો છે એટલે સ્વામીને ત્યાં લઈ જઈને રાતે તો કોઈ હોય નહીં હું તો જુવાન જોત મજબૂત છું સ્વામી તો ઉંમરવાળા છે એક ધક્કો મારું એટલે જાય કૂવામાં પછી પાછો જતો રહો આશ્રમે હવારૂિમાં મુક્તાનંદ સ્વામી ધામમાં એટલે ઉપાધિ માટે રોજ સાંભળવાની આ પગ ધોવાના માટે સમજ્યા હા ધોઈ નાખું બધું સ્વામી તો અંતરિયામી ને સ્વામી કે સાધુરામ આપણે સાધુ થયા અને આમ સ્વામી તો બસ આમ જ વાત કરે સ્વામી એની ઉપર કશું કહેતા નથી સ્વામી આમ સહજ આમ ચાલતા ચાલતા વાત કરે સાધુરામ આપણે સાધુ થયા આપણે આપણા મનને કંટ્રોલમાં રાખવું જોઈએ આપણે આપણી સાધુતા કેળવવી જોઈએ આપણી કિંમત સાધુતાથી છે આપણી મૂડી સાધુતા છે હું તો આમે ઉંમરવાળો થયો છું કાલે મરવાનો હોય તો આજે મરું જો અંતર્યામી પુરુષ જોયું કાલે મરવાનો હોય તો આજે મરું મને કાંઈ ફેર પડતો નથી પણ સાધુતા કરોડો રૂપિયાની ના જાય ને એનું ધ્યાન રાખવાનું વિચાર કરવાનો મારો માર્ગ કયો છે હું શા માટે આ સત્સંગમાં આવ્યો છું શું કરું છું આટલો વિચારું સ્વામીનો જે મીઠો ને સારધાર ઉપદેશ ઓલાના હૃદયને આમ હચમચાઈ નાખ્યું સમજ્યા અને પછી તો સ્વામીના પગમાં જ અડધે રસ્તે પડી ગયો સ્વામીને કે સ્વામી મારે કાંઈ નાવું નથી ને કાંઈ જાવું નથી મને તો આવો સંકલ્પ થયો તો તમે ગુરુ મહારાજ મને તારી લીધો તારી લીધો પણ એનું કંઈક બીજબળ હજુ મોક્ષનો અંકુર હજુ બધા બળી નહીં ગયા હોય એટલે ગુરુ એને આટલો લીલો થોડોક અંકુર હતો ને એમાંથી પાછો એને કાઢી લીધો પણ હાવ જો અંકુર બળી ગયા હોત અને જો સ્વામીએ ખરેખર તો દયાએ કરીને વાત કરી જતા જતા પણ વાત ના કરી હોત તો મુક્તાનંદ સ્વામીને કુવામાં નાખી દીધા હોત એને સ્વામી તો કે હું તો વેલો મોડો આજે કાલે જવાનો છું પણ એની દશા હું થાત કહો શું દશા થાય મોટા મોટા મહાપુરુષોના તમે જીવનો તો વાંચો જે જે મોટા મોટા પુરુષો પરોક્ષમાં થયા છે કે પ્રત્યક્ષમાં થયા છે એના અંતકાળની કથાઓ વાંચજો એના આગળના પૂર્વ પરના થોડા સંબંધો સંદર્ભો વાંચજો ક્યારેક કઈ રીતે એ બધા ધામ માગ્યા કયા કારણથી ધામ માગ્યા એનું સાચું સત્ય ગોતવા માટે મહાપુરુષોના જીવનમાં ક્યાંક ને ક્યાંક ઊંડા ઉતરવામાં આવશે ને તો બધી જ જગ્યાએ લગભગ કંઈક ને કંઈક મન મુખ્યોના વર્તનો હશે બધી જ જગ્યાએ મોટે ભાગે કેટલાય મહાપુરુષો તો પરોક્ષમાં એવા થયા કે એના અંતે એને ઝેર પાઈ દીધેલા છે એની આજુબાજુ વડે પાઈ દીધેલા છે એવા છે એવા છે આ સત્સંગની અંદર એક બહુ મોટા પુરુષ વર્ષો પહેલાં થઈ ગયા બહુ વર્ષો પહેલાં થઈ ગયા એમણી પણ એવી જ દશા એક મનમુખીએ કરેલી પણ બહુ સમર્થ મહાપુરુષ હતા દેહ તો ના છૂટ્યો પણ આખી જિંદગી વાતને દબાવીને રાખી આખી જિંદગી ક્યાંય બહાર નથી પડવા દીધી કે આ વ્યક્તિએ મારી સાથે આવું વર્તન કર્યું જીવ છે ને બોલતો હોય છે ને મોટા છે ને મૂંગા હોય છે મોટાને પીવા સિવાય કાંઈ આવડતું નથી ને જીવને ઓકવા સિવાય કાંઈ આવડતું નથી જીવ છે એનાથી આટલું પણ સહન ના થાય જીવ તો તરત જ ઉલટી કરે અને મોટા છે ને એટલી હમજનરૂપી હોજરીવાર હોય કરોડો ઘણું એની હોજરીમાં પચી જાય કરોડોના દોષ પચી જાય કરોડોના આવેગો પચી જાય એ મોટા 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 એમને એમ નથી હોતા મોટા એ જ હોય છે જે બીજાને પી શકે બીજાને ઝીરવી શકે સમર્થ થકા ઝરણા કરવા બધાથી ન થાય પ્રથમનું સત્યાવીશ મહારાજ કરી શકે મોટા પુરુષો કરી શકે એવા મોટા સંતો ભક્તો કરી શકે માટે મહારાજ કે જે મનુષ્ય દેહનું ફળ એ જ છે કે જેને પરલોક સુધાર્યો એને બધું જ સુધાર્યું બાકી બધું ધૂળમાં પરલોકને સુધાર્યા સિવાયનું બધું ચાતુર્ય ધૂળમાં ભળી જવાનું છે આ લોકની ગમે એટલી બુદ્ધિ હોય એ કલ્યાણના માર્ગમાં તો જીરો છે મહારાજ કે જે વ્યવહાર માર્ગમાં બહુ જાણતો હોય પણ જો એ પોતાના કલ્યાણ અર્થે જતન કરતો નથી તે તો મૂરખમાં મૂરખ છે પ્રથમનું પચાસનું કુશાગ્ર બુદ્ધિવાળાનું આ લોકની કોઈ ચાતુરી કામ લાગતી નથી અને સમય ગયા પછી કરોડો ઉપાય કરવામાં આવે પણ તે એક સહાયક થતા નથી જે લોકો ભગવાનનું ભજન કરનારાને ડરાવે છે તે તો જમદૂત કરતાં પણ વધારે ક્રૂર ને હત્યારા છે મહારાજ કહે છે તે તો હિરણ્ય રાવણ અને કંસ જેવા અસુરોના વંશના છે એમ જાણવું આ વાત બીજા કોઈના મોઢા ઉપર ન કહેવી આવા જે હોય ને હિરણ્ય કશીપુ ને મોઢે જઈને ના કેવું કે તમે હિરણ્ય કશીપુ જેવા છો મહારાજ કે મનમાં સમજી રાખવું કે આ બધા એવા છે અને પોતાને જ સમજવાની જરૂર છે બીજાને કહેવાથી તો ઉત્પાદ થાય પોતાને સમજવાનું કે હું હિરણ્ય કશીપુ રાવણને કંશના વંશમાં નથી જતો રહેતો ને આટલું પોતે ધ્યાન રાખવાનું અને કોઈ બીજો એવું કરતો હોય તો મનમાં સમજી રાખવાનું પણ કોઈના મોઢા ઉપર જઈને નહીં કહેવાનું આ શરીર આપણું પોતાનું જ અંગ છે જો મહારાજ હવે કેટલી સરસ વાત કરે છે તો પણ તે બાબતે વિચારવું જોઈએ શું વિચારવું જોઈએ શરીરનો કેટલોક ભાગ ઢાંકવા યોગ્ય છે શરીરનો કેટલોક ભાગ ઢાંકવા યોગ્ય છે તે ઢાંકીએ ત્યારે વધારે સારું લાગે ઢાંક્યા વિના કાંઈ શરીર સારું ના લાગે ઢાંકવું પડે કોઈની સાથે વાદ વિવાદ કરવો નહીં પોતાના સુખને માટે ભગવાનનું ભજન કરવું વાદ વિવાદમાં કાંઈ મજા નથી વાદ અને વિવાદ કરવો જ નહીં પોઝિટિવ થિંકિંગ ને પોઝિટિવ વર્ક પોઝિટિવ વિચારો અને પોઝિટિવ કાર્ય જીવનમાં આટલું જે કરતો થયો ને આ દુનિયાની અંદર કોઈ તાકાત એવી નેગેટિવ નથી કે જેનો વાળ વાંકો કરી શકે પોઝિટિવ વિચાર અને પોઝિટિવ કાર્ય ગમે એટલી આસુરી શક્તિ ભેગી મળીને એની સામે આવશે ને એની તાકાત એટલી છે કારણ કે પોઝિટિવ કાર્ય અને પોઝિટિવ વિચારોમાં ભગવાન પોઝિટિવ છે એટલે ભગવાન પોઝિટિવમાં જ રહે કદાચ એનું પરિણામ લાંબા સમયે દેખાય પણ એ હોય સોલિડ નેગેટિવનું પરિણામ તત્કાળ દેખાય પરંતુ એની તાકાત બિલકુલ હોતી નથી અંદરથી ખોખરું હોય છે પોઝિટિવિટી એનું ફળ ચોક્કસ મોડા મળે પણ એની તાકાત જબરી હોય છે જબરી હોય છે આજે માની લો કે કોઈ વ્યક્તિ છે પરીક્ષાની અંદર ચોરી કરીને બધું લખીને તૈયાર થઈ ગયો નેગેટિવિટી તાત્કાલિક રિઝલ્ટ આવી ગયું પણ એક દિવસ ઇન્ટરવ્યૂ જે દિવસ કંપનીવાળો લેશે ને તે દિવસે જેને મહેનત કરીને ભલે એ ઓછા ટકાવાળો છે પણ જ્યારે કંપનીઓ ઇન્ટરવ્યૂ લેશે ને ત્યારે ઓલાનું ઇન્ટરવ્યૂમાં પાસ થશે ઓલાને કાંઈ આવડતું નહીં હોય હોમાંથી નવવાનું લાવ્યો હશે તો એ ખબર હશે કે આ ચોરી કરીને લાવ્યો હશે એવું એટલે નેગેટિવિટીની કદાચ એનું રિઝલ્ટ જલ્દી દેખાય અસત્યના માર્ગે ચાલીએ તો એનું પરિણામ જલ્દી દેખાય એનું ફળ જલ્દી દેખાય પણ એ ફળ પણ એટલું જલ્દી નાશવંત હોય પોઝિટિવિટીનું ફળ કદાચ મોડું દેખાય પણ એ ફળ સોલિડ અને શાશ્વત હોય આટલું હંમેશા જીવનની અંદર યાદ રાખીને ભગવાનના ભક્તે ચાલવું જોઈએ વાદ વિવાદમાં કોઈ જગ્યાએ ઉતરવું નહીં એટલે તો ગુરુજીએ કેટલું સરસ ગુરુજી એટલું સરસ શીખવાડેલું છે જ્યાં બધું છે એ બધું મહારાજનું કાર્ય છે ને મહારાજ પોતે કરે છે સારું શું છે લઈ લો સારું ગ્રહણ કરો બધાનું કેટલું સારું સારું ગ્રહણ કરો જ્યાં જે થતું હશે મહારાજની ઈચ્છાથી મહારાજ વતે જ થતું હશે આટલો વિચાર કરી આપણે શું કરવું છે એ માર્ગે આપણે આગળ વધીએ આ મહારાજને મોટાના વિચારો વાદ વિવાદમાં કાંઈ મજા નથી તેનાથી તો નિષ્પ્રયોજન કેવળ ક્લેશ જ થાય છે જેમ કે પોતાના શરીરનો એક ભાગ મળ દ્વારા શુદ્ધ થાય તો તરત તેને ધોઈ નાખવો જોઈએ જો તેને ધોઈને શુદ્ધ કરવામાં ન આવે તો શરીર અને કપડાંને બધાને બગાડે છે મહારાજ કેવું દ્રષ્ટાંત ગોતે છે જો કે બધાને ગળા હેઠે ઉતરી જ જાય તરત બધું સાફ કરી નાખવું પડે ને ને તો બધું બગાડે જેને સત્સંગ ઉપર ભાવ ન હોય માનો તે આપણું મળદ્વાર છે શ્રીજી મહારાજે એને મળદ્વારની જગ્યાએ મૂકી દીધો કે જેને સત્સંગ ઉપર ભાવ નથી ને એ મળદ્વાર છે જો આપણે તરત એનું રક્ષણને જતન ન કરીએ તો તે આપણને બગાડે અને જો જતન કરીએ તો પરિણામ સરસ આવે એટલે કે એવો જે હોય ને દ્રોહ કરે એવો હોય મનમુખી હોય એને કાંઈ નહીં સાફ કર્યા કરવાનો અને જાળવવાનું એમ પણ એને મોઢે નહીં કહેવા જવાનું તું રાવણ કંશ જેવો છે એમ એવું મોઢે નહીં કહેવાનું મનમાં સમજી રાખવાનું અને આપણી અંદર રાવણને કૌશ પણ આવી ના જાય એનું ધ્યાન રાખવાનું આટલું જ વિચારવાનું કારણ કે મળ દ્વાર જો બગડ્યો હોય સાફ કરી નાખો તો કશું બગાડે નહીં તમારું પણ જો તમે ના સાફ કરો આખું શરીર તમારું દુર્ગંધ કરે કરે ને એવી જ રીતે ઓલો જે સત્સંગનો દ્રોહી વ્યક્તિ છે ને એ સત્સંગમાં જ હશે સત્સંગના સમુદાયમાં જ હશે એને સાફ કર્યા કરવાનું જતન કરવાનું એનું જતન કરવાનું કે ભલો થઈને બીજી ગંધ ના કરે બસ આટલું આટલું મહારાજ કે જો કરશો તો કોઈ દિવસ કલ્યાણના માર્ગમાં વિઘ્ન નહીં આવે અમે જે હિતકારી વચન કહીએ તેમાં તમારે તત્પર થઈને તેમ વર્તવું જે હરિભક્ત અમારા કહેલા વચનમાં વર્તે અમે તેની પાસે રહીએ છીએ આવો આજ્ઞાંકિત ભક્ત અમારાથી પળવાર પણ દૂર નથી અને અમે તેને અમારી પાસે જ દેખીએ છીએ માતા પિતાની સેવા કરવી અને તેમના ગુણોને ક્યારેય ભૂલવા નહીં આ ગ્રહસ્થને મહારાજ પત્ર લખે છે એમાં આ બધી વાતો લખે છે જ્યારે બાળકને કંઈ શુદ્ધબુદ્ધ ન હોય ત્યારે માતા પિતાએ બાળકનું દરેક પ્રકારે રક્ષણ પાલન અને પોષણ કર્યું હોય છે પરમેશ્વર અંતર્યામી છે તે સ્નેહરૂપે થઈને માતા પિતા પાસે બાળકની સેવા કરાવે છે માતા પિતાને વાલું લાગે ને કાલું કાલુ છોકરો બોલતો હોય ગમે એટલી વાર બગાડતો હોય મા બાપને સાફ કરવું પડતું હોય તો પણ એને લાગે કેવું વાલું લાગે આજ નહોતો કહેતો દાદા હું કે કડવું અને મીઠું બેબી સિટિંગ કરવું કેવું લાગે એક બાજુ પર મીઠું લાગે છોકરાનો છોકરો રમાડવાની બહુ મજા આવે અને એક બાજુ ઉપર બહુ કકડ કરતો હોય ને પછી બગાડતો હોય ને વારે વારે સાફ કરવું પડતું હોય તો એક બાજુ પર કંટાળોય આવે કે હું સારું આખો દિયા પણ પાછું મીઠું લાગે પાછો બોલો આપણી સામુ જોઈને આમ હશે કે નાની દીકરી આપણી બાજુ જોઈને હશે તો પાછું સારું લાગે બેય લાગે મીઠું લાગે ને કડવું લાગે પણ એ જે સ્નેહ માતા પિતામાં સ્નેહ મૂકે છે કોણ મૂકે છે ભગવાન મૂકે છે પેલા બાળકની સેવા કરાવવા માટે કે આને જો સ્નેહ નહીં રહે આને એવું જ થશે કે ઓ આવે હું એમાં કાદવમાં જીવડા જન્મ્યા એમાં એક અહીંયા આગળ જન્મ્યો તો એને મોટો કેમનો કરે એટલે મહારાજ જ એમાં સ્નેહ મૂકે કે હા આ તો મારો છોકરો ને તો મારી દીકરીને એમ સ્નેહ મૂકે મા બાપમાં એટલે એની સેવા કરે ઓલા બધા કેવી સેવા કરે તમે જુઓ તો ખરા કેવી સેવા કરે કેવી સેવા કરે મા બાપ છોકરાની ડાયપર બદલવાના ને આ બધું હવે ડાયપરો જે જમાનામાં નહોતા તે સમયે એ માવણી શું દશા થઈ હશે ડાયપર જે જમાનામાં નહોતા એ માવોની દશા શું થઈ હશે કેવી સેવા કરાવે બોલો નાનું છોકરું આપણે બધા એમાંથી પાસ થઈ ગયા છે હા હવે સુધરી ગયા મોટા થયા એટલે સ્નેહરૂપે થઈને માતા પિતા પાસે બાળકની સેવા કરાવે છે જો સ્નેહ ન હોય તો કોઈ કોઈને ક્યારેય પાણી પણ પાય નહીં એ રીતે અનેક યોનીમાં પરમેશ્વર સેવા કરાવે છે ગર્ભવાસમાં તો પરમેશ્વર પોતે જ બાળકનું રક્ષણ કરે છે અને પાલન પોષણ કરે છે છતાં જગતના જીવને પરમેશ્વરનું લેસ માત્ર પણ તાન નથી તેથી તે જીવો બહુ ક્લેશને પામે છે આ સત્સંગનો પ્રતાપ તો અમાપ છે તેનાથી જીવના બધા જ પાપ નાશ પામે છે સત્સંગ વિના ક્યારેય પાપોનો નાશ થાય નહીં પછી ભલેને બીજા કરોડો ઉપાય કરે જેને ઘરમાં કાંઈ ઉપાધિ હોય તેને ઘેર રહીને સત્સંગ રાખવો ઘરમાં ઉપાધિ થતી હોય સત્સંગમાં આવવાથી તેને ઘેર રહીને ભજન કરવું જ્યાં ત્યાં સંતોના દર્શન કરવા કાયમ દોડવું નહીં મહારાજ કહે છે તમારે ઘરમાં ક્લેશ થતો હોય માથાના દુખાવા બધા ભેગા થયા હોય તમે દર્શન કરવા જેમ ત્યાં દોડો પછી ઉપાધિ થાય પછી તમને ભજનનું સુખ આવે નહીં ઘેર બેઠા ભજન કરવું પણ હાવ ઘરમાં જ રહી જાવ એવું ના કરવું પાછું ક્યારેક તો પાછું માથું ઊંચું કરીને જવું પણ રોજ ક્લેશ થતો હોય એવું ના કરવું જ્યાં સત્સંગ હોય ત્યાં સંતો આવે જ તમે ઘેર સત્સંગ કરો એટલે સંતો આવે જ આપણે દૂર દૂરના સ્ટેટમાં હરિભક્તો રહ્યા છે તો આ આ વખતે એક હરિભગત જ્યાં રહ્યા હશે ને ત્યાં માનો ગયા વર્ષે જ્યાં જ્યાં ગુરુજીને સંતો ગયા છે તો આ વર્ષે એવું નક્કી કર્યું જ્યાં ગયા વર્ષે ગયા ત્યાં આ વર્ષે ના જવું પણ જ્યાં નથી ગયા ત્યાં એક છે તોય ત્યાં જાઉં એટલે સત્સંગ આપણે દૂર રહ્યા રાખતા હોય તો ત્યાં સંતો આવવાના જ છે અમે પણ ત્યાં આવશું જ આ વાતને કાયમ યાદ રાખવી ભૂલવી નહીં આપણે ગયા ને હમણાં આશિતભાઈ ના ગયા આશીતભાઈ કે જ્યાં જ્યાં ગયા નૈતિકભાઈ બધા આટલા દૂર ભક્તો ત્યાં એક કહો આજુબાજુ કોઈ નહીં આ એક જ હરિભગત આશીતભાઈ કે એક હરિભગત માટે સંતો આટલો બધો એક આટલો બધો અહીં સુધી આવે ને આટલો બધો દિવસ કાઢે હોય એક માટે જ કાઢવાનો કારણ કે એ એક ઠાકોરજી સંતો માટે જ જીવતા હોય એવા બધા છે એક 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 જ્યાં રહે છે ત્યાં એને ઠાકોરજી સંતોને સત્સંગ જ પ્રધાન છે તો ઠાકોરજીને સંતોને એવા ભક્તો જ પ્રધાન હોય ભગવાન અને ભગવાનના સંત જ એવા છે કે જે તમે જેને તમે હન્ડ્રેડ પર્સન્ટ રિસ્પોન્સ આપો ને તમને હન્ડ્રેડ પર્સન્ટ રિસ્પોન્સ આપે જેને તમે હન્ડ્રેડ પર્સન્ટ તમે ન આપી શકો તમે કદાચ એક ટકો આપો તો એ નવ્વાણું ટકા આપે એવા છે ગુણાદન સ્વામીએ જે વાતોમાં કીધું ને ભગવાનને સાધુને ઉપર આપણને હેત છે ને એનાથી તો એને આપણી ઉપર જાજુ છે આપણે એક જ ટકો એને આપીએ એ નવ્વાણું ટકા કરીને સો ટકા કરી દે આપણે પણ એક જ એવા છે જે વિશ્વાસઘાતી નથી બાકી બધે વિશ્વાસનો ઘાત થવાની સંભાવના છે પોતાની ગાંઠનું ખર્ચનું ખાવું બીજા કોઈ હરિભક્તનું અને જેને ઘરમાં સત્સંગ બાબતે કાંઈ ઉપાધિ ન હોય તેને દર્શન કરવા આવવું પણ તેને પોતાના ગાંઠનું ખર્ચનું ખાવું મહારાજને વાત તો મુખ્ય આ લખવી છે આ વાત પરથી વાત નીકળી હતી કે ખાવું કોનું પોતાની ગાંઠનું ખાવું બીજા કોઈ હરિભગતનું અન્ન ખાવું નહીં ક્યાંક સગા સંબંધી હોય અને પરાને ખવડાવે તો તેનું અન્ન ખાવું પણ સંબંધ વિનાનું પારકું અન્ન ક્યારેય ખાવું નહીં એટલે અમારી ભેગા ફરવા આવેલા ચિંતા ના કરતા કારણ કે અમારી ભેગા જે આવે ત્યાગી કહેવાય એટલો ટાઈમ પછી તમે તમારી રીતે ગયા હોય એ વાત જુદી અમારી ભેગા આવો ત્યારે ત્યાગી થઈ ગયા અત્યારે આ મંદિરમાં રહેતા દાદાઓ ત્યાગી ગણાય એટલે દાદા તમે ચિંતા ના કરતા કથા સાંભળીને આ તો જે બે બાજુ પગ રાખે ને એની વાત છે જે અહીંયા જ અમારી ભેગા રહેતા હોય અમારી ભેગા વિચરણમાં આવે એ ત્યાગી થઈ ગયા દસ દિવસ પાર્સદ થઈ ગયા અમારા એટલે હાલે આશિષભાઈ ચિંતાના ઉપડે એટલે કહું છું કે એમના તાજુ જ બધે ફરીને આવ્યા છે સંતો ભેગા એટલે આ જગતમાં કેટલાક વિવેકી મનુષ્યો મોટા તીર્થોમાં યાત્રા માટે જાય છે તેઓ પોતાને ઘેર પાછા આવે ત્યાં સુધી પોતાની ગાંઠના ખર્ચનું ખાતા હોય છે આ નિયમ બધા જ સત્સંગોએ પાડવો આનો કહેવાનો અર્થ એ છે વાલા ભક્તો કે તમે કોઈ પણ તીર્થમાં જાઓ કોઈ પણ મંદિરમાં જાઓ કોઈ પણ દેવાલયમાં જાઓ પણ ત્યાં તમારે ખાવા પહેલાં તો શું હતું કે હરિભક્તો સોખડીને બધું લઈને જતા અને આ સ્વાદ માટે નહોતા વેચાતા એ મરચા હરિભક્તો ઢેબરા લઈને આવે તો ખાવા માટે કંઈક બીજું આરે તે આથેલા મરચાં દે તો ઘેરના ઢેબરા મરચાં ખાઈ લે એના માટે આ મરચાં હતા અને અત્યારે સ્વાદ માટે ફ્રીજમાં રાખતા થઈ ગયા આપણે કયા ઉદ્દેશથી અથાણાના મરચાં એ આથવાના શરૂ થયા હતા અને એનો ઉદ્દેશ કેવો થઈ ગયો આનું નામ જ યુગ પરિવર્તન કયો ઉદ્દેશ હતો ગાંઠનું ખાવાનો ઉદ્દેશ એ અત્યારે મરચાંને તમારે એટલું બધું એની માટે તો કેટલી પડા પડી હોય સ્વામીની કથાની કિંમત ના હોય કેટલી વાર ત્યાંથી પહેલાં સંતો આવે ને શું ભગત કાંઈ લાવવાનું છે કોઈ પુસ્તક સાહિત્ય કંઈ કાંઈ નહીં સ્વામી આથેલા મરચાં લઈ આવજો ને વચના અમૃત અક્ષરાંશ વાતો અતભું ઘણું બધું સંપ્રદાયમ સાહિત્ય ભગત સારું બહાર પડ્યું છે આથેલા મરચાં જ સ્વામી બીજું કાંઈ નહીં બીજા બધાને કોઈ આથેલા મરચાંમાંથી બધા શાસ્ત્રો મળી જશે મહેસૂબ જ સ્વામી ખાલી વર્તાલનો મહેસૂબ બીજું કંઈ જરૂર જ નથી વર્તાલનો મગજ સિવાય બીજી કોઈ જરૂર નથી એમાં એ જમીએ એટલે બધું જ આવી જાય અંદર વચનાવનું જ્ઞાન આવી જાય વિવેક આવી જાય બધું જ આવી જાય આવો સત્સંગ અને આવા આથેલા મરચાને કરોડો ઘણો મેસુભ ને મગજ આખો હરિકૃષ્ણ મહારાજને ધરાવેલો રોજ ખાઈ જઈએ બુદ્ધિ પાવન ના થાય શાસ્ત્રના જ્ઞાન વિના શાસ્ત્રને જાણ્યા વિના શાસ્ત્રને સમજ્યા વિના શાસ્ત્રની વાતને અને સત્પુરુષોના અંતરના અભિપ્રાયને જાણ્યા વિના ગમે એટલું કરીએ એનો કોઈ પરિણામ ના આવે હું તો એ કહું છું યોગ પરિવર્તન કેવા થઈ ગયા હમણાં હવે તો આ સારું છે કે ઇમિગ્રેશનવાળા નીકળે ને એક બાણું ના થાય તો એક સ્વામી વચ્ચે આવ્યા હતા તે સ્વામીનો આખો ઠેલો જ બધો એ થઈ ગયો આપણે આવે કહું સ્વામી કેમ ઠેલો આવો છે તમારો બારના સંત હતા માન કે આ એક હરિભગતે હાથેલા મરચાં મગાવ્યા હતા મેં કહું ના લાવતા આ ઉપાધિને તમને મૂકશે એને તો એને તો ખબર ના હોય કે તમે લાવો એમાં શું પ્રોબ્લેમ થાય તમારો ઠેલો અડધો આ તો ભગવાનની દયાથી નીકળી ગયો પણ તમે પ્રોબ્લેમમાં મૂકાશો હવે માગવાવાળાને નહીં ખબર હોય અમેરિકામાં જેને માગ્યા હશે નહીં ખબર હોય કે હું દશા થયા સાધુન ઠેલમથી આ નીકળે તો પણ એવું લઈ આવજો સ્વામી કંઈ વાંધો નહીં પછી અમે જોઈ લઈશું શું જોઈ લઈશું ઓલા અંદર ને પકડાઈએ આવું થાય આ બધો વિવેક વિનાનો સત્સંગ કહેવાય આ નિયમ બધા જ સત્સંગોએ પાડવો હવે પછીથી આ નિયમ ક્યારેય ભૂલવો નહીં પોતાના ખર્ચનું ખાવું કહેતા કોઈ પણ મંદિરમાં દેવાલયમાં જઈએ આપણને ખબર પડી કે આ પંદર રૂપિયાની ડીશનું મેં ખાધું વીસ રૂપિયા આપી દો વીસ રૂપિયાની ડીશ થઈ બધા બુદ્ધિવાળા છે બધાને ખબર હોય આ શાક શું ભાવ મળે છે ચોખા સ્વભાવ મળે છે આ ડીશ પચાસ રૂપિયાની થઈ સાઠ રૂપિયાની પાવતી ફાડ નાખો એ પાવતીની એક ગોટી પણ મંદિરમાંથી લેશો નહીં એ એ પાવતીનો પ્રસાદનું એક પેકેટ પણ મંદિરમાંથી લેશો નહીં એટલું જ લખી દો કે બસ ભગવાનને ભેટ પ્રસાદ લેવાનો નથી પાવતીમાં એટલું લખાવી દો પ્રસાદ લેવાનો નથી એ તમે વિચારી રાખો કે મેં આ મંદિરમાં ખાધું એની આ પાવતી છે પણ દેવાલય આદિકમાં જ્યારે પણ જઈએ ત્યારે તીર્થમાં જઈએ ત્યારે આ વસ્તુનું બહુ ધ્યાન રાખવું નહીં તો મેં આગળ પણ વર્તાલનો વિવેક સમજાવેલો છે કે સત્તરસો રૂપિયામાં મગજનો થાળ આપો દસ દેવોને થાળ થાય સત્તરસો રૂપિયામાં અને પછી તમને સાડા ત્રણ કિલો મગજ પાછો આપે વરતાલ મંદિરને દસ વ્યક્તિને ઉપર વીઆઈપી રૂમમાં બેહાડીને જમાડે તમે કલ્પના કરી લો કે સત્તરસો રૂપિયામાં દસ માણસ ઉપર વીઆઈપી રૂમમાં જમે હાડા ત્રણ કિલો મગજ આપે તો દસ દે અગિયાર દેવોનો થાળ કેમનો થાય અને સત્તરસો રૂપિયામાં શું થાય પરંપરા જે મંદિરોમાં હાલતી એ પણ વ્યવહારનો વિવેક ગ્રહસ્થ પાસે અવશ્ય મેવ હોવો જોઈએ એ શ્રીજી મહારાજને પોતાનો અભિપ્રાય છે સંતોને અમે જ્યારે તેને ગામ જઈએ ત્યારે તેને પ્રેમથી દર્શન કરવા આસપાસના ગામમાં અમે આવ્યા હોઈએ તો ત્યાં આવીને દર્શન કરવા કોઈ ધનવાન હરિભક્ત જો શ્રદ્ધાથી ને સ્વેચ્છાથી સૌને જમાડતા હોય તો તેનું અન્ન માત્ર એકવાર જ નિર્ભર ભક્તે જમવું સ્થિતિ ના હોય તો આવવું જ નહીં પણ મહારાજ કે કદાચ એવું હોય કે કોઈ ધનવાન વ્યક્તિ આપતો હોય અનાજ તો એકવાર જમીન પછી ભજન કરવું ત્રણ ટાઈમના જમવું એમ કહે છે મહારાજ આગળ કે ત્રણ વાર જોઈએ પણ મહારાજ કે જેની સ્થિતિ ના હોય એને એકવાર જમવું પછી સેવા કરવી પાછી કોઈ ધનવાન હરિભક્ત જો આપે તો નિર્બળ ભક્ત એકવાર જમવું અથવા પોતાના ગામમાં કોઈ ધનવાન હરિભક્ત પોતાની સાથે લાવીને જમાડતા હોય તો સુખેથી તેની સાથે દર્શન કરવા આવવું દર્શનનું ફળ તો જે જમાડે તેને ભગવાન આપે છે દર્શન કરવા જેના ખર્ચે પેલો આવ્યો એટલે દર્શનનું ફળ ઓલાને ડબલ થાય જે લાવ્યો છે ને પોતાનું અને ઓલાનું મહારાજ કહે છે દર્શન કરનારાનું તેમાં કાંઈ જોર ચાલતું નથી દર્શન કરનારાને તો કાંઈક થોડું પુણ્ય મળે કોકના પૈસે આવ્યો ને દર્શન કરવા એટલે થોડુંક મળે જે જમાડે છે તેની જમાડનારા પંડ સેવા કરે તો તેને દર્શનનું અડધું ફળ તરત મળી જાય કોઈ બીજાના વાહનમાં બેસીને ગુરુના કે દેવોના દર્શન કરવા જાય કોકની ગાડી માં દર્શન કરવા આવો તો તેના દર્શનનું બધું જ ફળ જેનું વાહન હોય એ લઈ જાય છે આ કોકની ગાડીમાં રાઈડ લઈને આવતા હોય એ શું કરશે આવું કીધું આમાં તો વાહન વાળો લઈ જાય છે ના પણ એમાં એવું છે કે જે વાહન ચલાવતો હોય એ પાછો એવો સંકલ્પ કરે કે મારે એમનું નથી જોઈતું એમનું એમની પાસે રહે તો પાછું એમની પાસે જતું રહે પણ જો ગાડી ચલાવવા વાળો એવો સંકલ્પ કરે કે એમનું મને મળે તો ગયા કામ છે આવા કેટલાક વિધિ વિધાનો છે હવે એ તો હવ હવના અંતરની વાત છે એટલે નિષ્કામ ભક્ત જોડે આવવું જોઈએ ને આવવું હોય ને જે પાકા હરિભક્ત હોય તે બધું જાણતા હોય છે આટલી વાત પ્રસિદ્ધ અમે ગઈ પાકાને આ બધી ખબર પડે આ બધો વિવેક શીખવાડે છે મહારાજ આટલી બાબતનો પત્ર લખાવીને શ્રીહરિએ દેશ પ્રદેશોમાં મોકલ્યો તે મળવાથી હરિભક્તો પણ તેમાં લખ્યા પ્રમાણે વર્તવા લાગ્યા અને સૌને વિશેષ આનંદ થયો શ્રીહરિ જે 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 આજ્ઞા વચન કહેતા હતા તેને હરિભક્તો અને સંતો અત્યંત આદરભાવથી સ્વીકારી લેતા હતા શ્રદ્ધાથી તે પ્રમાણે વર્તતા હતા દુનિયામાં જે લોકો બુદ્ધિશાળી હતા અને જેમના હૃદયમાં ધર્માંશ હતો તે બધા સત્સંગોનું વર્તન દેખીને વિસ્મિત થતા હતા સ્વામિનારાયણ નિશ્ચિત ભગવાન છે કે જે સૌને મળ્યા છે ભગવાન ન હોય તો આ બધા એમને આટલા વસ થાય નહીં બધાને આજ્ઞા પાડવાનું જ એક તાન રહે છે આપણે ત્યાં તો ઘરના મનુષ્ય પણ આમ ચાલતા નથી લોકો આવી વાતો કરતા આવી રીતને બધાએ જાણતા આવી રીતે બધાએ હરિભક્તો વર્તતા માટે આજે વ્યવહારનો વિવેક મહારાજે આપણને શીખવાડ્યો છે કોઈ પણ જગ્યાએ દર્શને જઈએ ત્યારે કેવી રીતે જવું કોઈ વાર વાહનમાં બેસવાનું થાય તો કેવી રીતે જવું આ બધા વિવેકો શીખવાડેલા છે અહીંથી કોઈ કોઈ વાર નથી દેશમાં એવું હતું કે વરતાલ જવાનું હોય તો આમ કોઈ ના જાય પોલા કે મારી ગાડીમાં જગ્યા છે તો કે તો આવું બાકી પૂનમનું કાંઈ ના હોય પણ જગ્યા છે તો આવું તો કે સારું ફ્રીમાં દર્શન થઈ જાય રૂપિયો એવી ગણતરી હોય કે રૂપિયા ખર્ચવાના થાય તો નહીં પણ રૂપિયા ખર્ચવાના ના થતા હોય તો દર્શન કરી લઈએ તેના દર્શનનું ફળ તો ઓલો જે લઈ જાય છે એને થાય આ બધા વિવેકો જેને વ્યવહારનું પોતાના માટે જ પ્રધાનપણું હોય એની માટે છે બાકી જે આત્મીયતાથી ભક્તો એકાબીજાને ત્યાં જમાડતા હોય એકાબીજાને લઈ જતા હોય જ્યાં પારિવારિક ભાવના છે જ્યાં પોતાના એકાબીજાના સંબંધી જેવી ભાવના છે એવા પરિવાર ભક્તોને એની ચિંતા કરવા જેવી નથી પરંતુ વિવેક ચોક્કસ રાખવા જેવો છે જીવનની અંદર એ મહારાજ આપણને શીખવાડે છે ઈતિ શ્રી સહજાનંદ સ્વામી શિષ્ય સિદ્ધાંતોની વિરચિત શ્રી હરિચર સાગરના પંચમપુરમાં શ્રીહરિએ અલૈયા ગામથી દેશ દેશના ભક્તોના પ્રત્યે પત્ર લખ્યો એ નામે ઓગણ ઓગણીસમો તરંગ સમાપ્ત થયો શ્રી ગણશ્યામ મહારાજની જે